નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજે તારીખ પહેલી મે બે હજાર ગુજરાતી કરંટ અફેર હાર્દિક સ્વાગત કરું છું પહેલી મે એટલે આપણા ગુજરાત રાજ્યનો આજે સ્થાપના દિવસ છે તો આ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે એજ્યુ સફર ટીમ ના લાખ જેટલા સબસ્ક્રાઈબર મિત્રોને એજ્યુ સફર ટીમ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને ગુજરાતી ક્યાંય પણ પાછા ન પડે એ સર્વ હકીકત છે અને કદાચ ચંદ્ર ઉપર પ્લોટિંગ પડે ને મિત્રો તો પણ ગુજરાતી ત્યાં સર્વપ્રથમ પ્લોટ ખરીદી શકે એવી હૈસિયત ધરાવે છે તો તમામ મિત્રોને જીવનમાં ખૂબ આગળ વધો એવી એજ્યુ સફર પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને આજે આપણે શરૂઆત કરીએ છીએ કરંટ અફેરમાં તો ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે તો એ નિમિત્તે શું આપવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ આપનાર ઘણા બધા મિત્રો છે એમાં વાળા જયાબેન તેમણે પણ આ પ્રશ્નનો જવાબ સાચો લખ્યો છે કે એક સ્વર્ણ કમળ 10 લાખ રૂપિયા અને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તમામ મિત્રોએ આ વાતનો નિર્દેશ કર્યો છે એમાં કલ્પેશ અને સુનિલ પંડવાલ તેઓએ પણ સાચો જવાબ આપ્યો છે અને તેની સાથે સાથે

અને અન્ય બે મિત્રોએ આની અંદર ડિટેલમાં લખ્યું છે એક છે અનિલ ચૌધરી તેઓએ એ પણ વાતનો ઉલ્લેખ કર્યો છે કે પહેલો દાદા સાહેબ ફાળકે એવોર્ડ દેવિકા રાણીને મળ્યો હતો અને સુનિલ વસાવા એવો એક ગઈકાલે જે આપડા બોલીવુડ સુપરસ્ટાર એવા ઇરફાન ખાનનો અવસાન થયું તો એ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા એક તેમનો ડાયલોગ દોહરાવ્યો છે એ શહર હમે જીતના દેતા હે

અને ગુજરાતી ભાષા તરીકે ગુજરાત તો આ બંને ભાષાના આધારે જ અલગ થયેલા રાજ્યો ગણવામાં આવશે ત્યાર પછી આપણે આ ઘટનાને આગળ લઈ જઈએ તો મુંબઈ રાજ્યનો ગુજરાતી ભાષા બોલાતો વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્ર એ રાજ્યોનું વિલીનીકરણ કરીને ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું હતું જોકે મુંબઈ શહેરમાં ઓગણપચાસ ટકા ગુજરાતી લોકો વસતા હતા પણ તેની આજુબાજુના વિસ્તારમાં મરાઠી લોકો નિવાસ કરતા હતા તેથી તે મહારાષ્ટ્રમાં ગયું હતું અહીં તમે તે સમયનો મેપ પણ જોઈ શકો છો કે આપણો જે ગુજરાત અને મહારાષ્ટ્રનું બૃહદ મુંબઈ રાજ્ય હતું તે આ પ્રમાણે હતું પરિણામે ગુજરાતી ભાષા બોલતા લોકોનું આ રાજ્ય બન્યું ગુજરાત અને આ બને છે મહારાષ્ટ્ર આ મેપ છે તે ઓગણીસો ના વર્ષનો છે તો ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઉજવણી પણ કરવામાં આવે છે તો ગુજરાત રાજ્યનું નામ ગુર્જર પરથી પડેલ છે એ બાબત પણ આ આપણે યાદ રાખીએ અને ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી પરંતુ નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી અને પરિણામે ગ્રીન સિટી તરીકે ઓળખાય છે આપણી કેપિટલ ગાંધીનગર અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા જીવરાજ મહેતા જે તમે ઈમેજમાં જોઈ શકો છો અને ગુજરાતના પ્રથમ ગવર્નર એટલે કચ્છ છે જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે અને ગુજરાતને બે અખાત મળે છે એક છે ગલ્ફ ઓફ કચ્છ અને બીજો છે ગલ્ફ ઓફ ખંભાત તો આ પ્રમાણે બે અખાત એ ગુજરાત રાજ્યને મળે છે અને ગુજરાત રાજ્યનો કુલ દરિયા કિનારો સોળસો કિલોમીટર લાંબો છે ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને એશિયાઈ સિંહ સાસણગીર અભયારણ્યમાં જોવા મળે છે તો આ સિવાય ગુજરાત વિશે તમે ઘણું અવનવું જાણતા હશો તો મારે તમને એ પણ વિનંતી કરવી છે

અપાયેલા બલિદાનની યાદમાં રેલીઓ અને પ્રદર્શનો ચાલુ થઈ ગયા હતા અને પરિણામે અમેરિકન ક્રાંતિને લીધે આ મહત્વની ઘટના સર્જાય અને યાદ રાખો ઓગણીસો ને ચૌદમાં ફોર્ડ દુનિયાની પહેલી એવી કંપની હતી જેને પોતાના કર્મચારીઓ માટે આઠ કલાકનો જ ટાઈમ રાખવાનો નિયમ લાગુ કર્યો હતો ભારતમાં ચેન્નાઈ ખાતે ઓગણીસો થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી અને ભારત આ સાથે જ એવા એંશી દેશોની યાદીમાં જોડાઈ ગયેલ છે જ્યાં એક મેના દિવસે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે અને હવે દેશના તમામ ટ્રેડ યુનિયનો આ દિવસની ઉજવણી કરે છે તો આજે પહેલી મે એટલે ઇન્ટરનેશનલ લેબર ડે અને હવે વાત કરીએ આપણે ગુજરાતના કરંટ અફેરની તો ગુજરાતી સાહિત્યને બહુ મોટી ખોટ પડી છે કારણ કે

અને ત્યાર પછી તેમણે પોતાની પાછલી જિંદગી વલસાડમાં વિતાવી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા ખાતે લીધેલ 1948 માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે બીએ ની પદવી મેળવી હતી મુંબઈની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમએ ની પદવી પણ મેળવી હતી તેમણે મકરન દવે સાથે વલસાડ પાસે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો અને અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો કે સેવા અને સાધના નું કેન્દ્ર અને ઓગણીસો બાસઠ થી ઓગણીસો એસી સુધી નવનીતના સંપાદક પણ રહી ચૂક્યા છે તેમની પ્રમુખ સાહિત્ય રચનાઓની વાત કરીએ તો પ્રેમની હોડી વધુને વધુ સુંદર કાગળની હોડી જવા દઈશું તમને વગેરે નવલિકાઓ તથા પરોઢ પહેલા સાત પગલા આકાશમાં અગન જેવી શ્રેષ્ઠ નવલકથાઓ પણ પણ લખી છે અહીં તમે મુખપૃષ્ઠ જોઈ શકો છો અને પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે સાત પગલા આકાશમાં નવલકથાના સર્જક કોણ છે કુંદનિકા કાપડિયા અને આ કૃતિ બદલ તેમને એક દિલ્હીનું સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળેલ

અને જૂન મહિના પછી UIDAI આધારમાં સુધારા કરાવી શકાશે તો UIDAI નું પૂરું નામ શું થાય છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો વાત એમ બને છે કે ભારત દેશમાં 20000 જેટલા કોમન સર્વિસ સેન્ટરો આવેલા છે અને કોઈ પણ વ્યક્તિ શરૂઆતમાં આધાર કાર્ડ કઢાવે છે અને તેની ઉંમર જો 2 વર્ષની છે અથવા 9 વર્ષની છે તો જીવનકાળ દરમિયાન

આ રાષ્ટ્રીય કાર્યક્રમ જે અમલમાં મૂકવામાં આવ્યો છે તે માટે સૌને આપણે માહિતગાર કરવા જોઈએ અને આધાર અપડેશનની વાત કરીએ તો તાજેતરમાં જ તે કોમન સર્વિસ સેન્ટરને આ ફેસિલિટી આપવામાં આવી છે કારણ કે જ્યારે શરૂઆતમાં આધાર કાર્ડ ઇશ્યુ કરવાની કામગીરી આવી ત્યારે 20 20 કરોડ જેટલા આધાર કાર્ડ આ કોમન સર્વિસ સેન્ટર દ્વારા ઇશ્યુ પણ કરાયા હતા હવે વાત કરીએ તો આધાર અધિનિયમ 2016 ના રોજ

કીંગ જ્યોર્જ યુનિવર્સિટી લખનઉ ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે જેને કોવિડ નાઇન્ટીન દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરેપી શરૂ કરી હોય પ્લાઝમા થેરેપી અંતર્ગત કોરોના વાયરસના સંક્રમણથી સાજા થયેલા વ્યક્તિઓના લોહીમાંથી એન્ટિબોડી લઈ ઇલાજ કરવામાં આવે છે અને પ્લાઝમા થેરેપીની મંજૂરી મેળવનાર પ્રથમ રાજ્ય કેરળ હતું અને આપણા ગુજરાતની પણ આ પ્લાઝમા થેરેપી અંતર્ગત વાત કરીએ પરિણામે એનાથી બે કે ત્રણ દર્દીઓ પણ સાજા થઈ શકે છે અહીં તમે જોઈ શકો છો તેવીસ વર્ષીય યંગસ્ટર એવા સ્મૃતિ ઠક્કરે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડે તેવું આ એક ઉમદા કાર્ય કર્યું છે

તેને તારીખ સાથે સંબંધ નથી પરંતુ વાર સાથે સંબંધ છે એ બાબત તમે ખાસ યાદ રાખશો અને વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 2020 ની થીમ શું રાખવામાં આવી છે એનવાયરમેન્ટ પ્રોટેક્શન ફોર એમ્પાવરિંગ એનિમલ એન્ડ હ્યુમન હેલ્થ જે 2020 ની થીમ રાખવામાં આવી છે અને હવે વાત કરીએ છીએ આપણે ખેલ જગતની તો તાજેતરમાં ભારતની મહિલા દોડવીર જુમ્મા ખાતુન પર 4 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારતની મધ્યમ અંતરની આ દોડવીર ઝુમા ખાતુન પર એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ દ્વારા પ્રતિબંધિત સ્ટીરોઇડના સેવનના આરોપમાં ચાર વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે એટલે ઘણી બધી વખત આપણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી આ પ્રકારનું કાર્ય કરે છે કે જો કોઈ પણ પ્રકારનો ખેલાડી આવી માદક દ્રવ્યોનું સેવન કરે કે જેનાથી શક્તિ ઉત્પન્ન થાય શરીરમાં અને તેઓ ચેમ્પિયન બને તો આ પ્રકારે નિયંત્રણ લાવવા માટે અને વિશ્વમાં એક આદર્શ ખેલ નીતિ ચાલુ રહે એ માટે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી કાર્ય કરે છે તો બે હજાર આસામના ગુવાહાટીમાં યોજાયેલ રાષ્ટ્રીય આંતરરાજ્ય ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં જુમા ખાતુનને કાંસ્ય પદક જીત્યો હતો અને વાત કરીએ સાથે સાથે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીની તો તેનું હેડક્વાર્ટર કેનેડાના મોન્ટ્રેલમાં આવેલ છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીના સ્થાપક ડીક પાઉન્ડ છે અને તેની સ્થાપના 10 નવેમ્બર 1999 ના રોજ થઈ હતી તો મિત્રો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ અને જતાં જતાં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અને તે છે આપડા ગુજરાત રાજ્યની સ્થાપના વિષયક પ્રશ્ન આવો કંઈક છે કે સલમાન રશ્દીની કઈ નવલકથા મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનની પાશ્વ ભૂમિકા ધરાવે છે તો તે નવલકથાનું નામ તમારે અહીં લખવાનું છે અને એ સિવાય તમે વિશેષ જાણતા હો તો તમે કમેન્ટ બોક્સમાં અચૂક લખશો કારણ કે આપણો એક ઉમદા આદર્શ છે કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો કમેન્ટ વાંચે અને સમગ્ર ગુજરાતના સબસ્ક્રાઈબર મિત્રો દ્વારા એપ્લાય થયેલા જુદા જુદા નોલેજના સેન્ટેન્સ વાંચી અને સૌના જ્ઞાનમાં વધારો કરે બસ આ અભિયાનને આગળ ધપાવતા રહો બસ એ જ વિનંતી સાથે આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ